તો કચ્છમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે. માળિયા અમદાવાદ હાઈવે પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. પાણીના ધસમસતા પ્રવાહમાં ટ્રક ફસાઈ હતી. ટ્રકમાં સવાર બે લોકો ફસાયા છે, ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો આ જે ટ્રક છે તે પણ પાણીમાંથી નથી જઈ રહી અને એટલું પાણી વહી રહ્યું છે કે તેમાં બે લોકો ફસાઈ ગયેલા જોવા મળી ગયા છે. અને આ લોકોને વહેલામાં વહેલું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવે તે જરૂરી છે, કારણ કે ધસમસતો જે પાણીનો પ્રવાહ છે તેમાંથી ટ્રક પણ પસાર નથી થઈ રહી. એટલે તમે વિચારી શકો છો કે કેટલો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ભરતસિંહ પાસેથી. ભરતસિંહ, જે રીતે આ વિડીયો જે વાયરલ થયો છે, ભારે વરસાદથી જે નદી નાળા છલકાયા છે અને એટલો પાણીનો પ્રવાહ છે કે તેમાંથી ટ્રક પણ પસાર નથી થઈ રહી, અને આ જે બે લોકો ફસાયેલા છે તેમનું ક્યારે રેસ્ક્યુ કરવામાં આવશે? એક તરફ ગુજરાતમાં જે જળબંબા ગામની સ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને આ કચ્છથી માળિયા સહિતનો જે વિસ્તાર છે જેમાં મચ્છુ ડેમના દરવાજા ખોલ્યા બાદનો જે પાણીનો પ્રવાહ છે તે નેશનલ હાઈવે 27 પર ફરી વળ્યા છે, ત્યારે અમદાવાદથી ખાસ કરીને માળિયાથી અમદાવાદ તરફ જતા માર્ગ પર ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે એક ટ્રક ફસાઈ છે. ત્યાંથી પસાર થતી વખતે આ ટ્રક ફસાઈ છે, પરંતુ તે ટ્રકની સાથે તેમાં સવાર બે જે શખ્સો છે એટલે કે બે લોકો પણ ટ્રકની સાથે તે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયા છે. હાલ તો સમગ્ર ઘટનાને લઈને તેનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અનેકવિધ આ પ્રકારની ઘટનાઓ ગુજરાતની અંદર સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થતી વખતે લોકો ફસાયા છે. ત્યારે વધુ એક આ પ્રકારનો વિડીયો કે જે માળિયાથી અમદાવાદ તરફ જતા માર્ગ પર આ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલી ટ્રક અને ટ્રકમાં સવાર બંને જે લોકો છે એને બચાવવા માટે તે ગુહાર લગાવતા હોય તે પ્રકારનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હવે જોવું એ રહ્યું કે આ બે શખ્સો છે તેનું રેસ્ક્યુ કેવી રીતે થશે અને આ રીતની જે ઘટનાઓ છે તે ન બને એ માટે લોકોને વીટીવી પણ અપીલ કરી રહી છે. જી જી, આભાર ભરતસિંહ, માહિતી આપવા.